Now, standard 11, statistics, chapter number 1, collection of data, lecture number 3. My voice is coming clearly? Yes, sir. Okay. Questionnaire by post, meaning after preparing an ideal questionnaire, it is dispatched by post to respondents from whom the information is to be collected, along with a request to complete and return it in a given period of time. A questionnaire banaya pachi ek post ma mokalvama aave ane emne forwarding letter mukvama aave request karvama aave ki at a time sudhi tame amne aa return karjo, right? Therefore, it is necessary to send a blank envelope along with the questionnaire to all the respondents bearing the address of investigator and a proper postal stamp. એટલે આખું એન્વેલપ એવી તૈયાર કરવામાં આવે કે જેની પર સ્ટેમ્પ પોસ્ટલ સ્ટેમ્પ બધું મારીને રેડી હોય. તમારે કંઈ નહીં કરવાનું, ખાલી જઈને પોસ્ટ જ કરી દેવાનું એટલે પહોંચી જાય. કારણ કે જે તમે સામે તમને બધી ઇન્ફોર્મેશન ભરીને આપવાનો છે એ 5 રૂપિયા ટિકિટના નહીં ખર્ચે, મફતના. ટેન્ડન્સી હોય કોઈ બી માણસ, મારે શું કામ 5 રૂપિયા એને સવાલ લખીને આપવા માટે ભરવા પડે? વાય શુડ રાઇટ બે, રાઈટ? એટલે બધું તૈયાર કરીને મોકલવાનું ક્વેશ્ચન હોય ટુ ઓલ ધ રિસ્પોન્ડન્ટ બેરિંગ ધ એડ્રેસ ઓફ ઇન્વેસ્ટિગેટર. એનું એડ્રેસ બી લખેલું હોય, પ્રિન્ટેડ રેડી, અ પ્રોપર પોસ્ટલ સ્ટેમ્પ. સિન્સ ધ આન્સર ટુ ધ ક્વેશ્ચન્સ આર ટુ બી ગિવન બાય રિસ્પોન્ડન્ટ્સ ધેમસેલ્ફ, ઇટ ઇઝ એસેન્શિયલ ધેટ ધ ક્વેશ્ચન ઇન ક્વેશ્ચનર આર ક્લિયર, શોર્ટ, સિમ્પલ, રિલેવન્ટ એન્ડ સેલ્ફ એક્સપ્લેનેટરી. નાવડેઝ ક્વેશ્ચનર મે બી સેન્ટ થ્રુ કમ્પ્યુટર એન્ડ મોબાઈલ ફોન ઓલ્સો. નાવ એડવાન્ટેજીસ, એટલે મેં ગઈકાલે તમને શીખવાડી ક્વેશ્ચનર કમ્પ્યુટર કે મોબાઈલ ફોનનો ઉપયોગથી કેવી રીતે બનાવી શકાય, રાઈટ? અને મોકલી પણ કેવી રીતે શકાય, લિંક આવી જાય, લિંક શેર કરી દો એટલે ક્વેશ્ચનર પહોંચી જાય. નાવ એડવાન્ટેજીસ, ધીસ મેથડ ઓફ કલેક્ટિંગ ડેટા ઇઝ ક્વાઇટ યુઝફુલ વેન ધ ફિલ્ડ ઓફ ઇન્વેસ્ટિગેશન ઇઝ વેરી વાસ્ટ. એક સાથે હજારો લોકોને ગ્રુપમાં ફોરવર્ડ કરો એટલે લાખો લોકોને એક જ મિનિટમાં પહોંચી જાય. ધીસ મેથડ ઇઝ સિમ્પલ એન્ડ ઇટ પ્રોવાઈડ લાર્જ એમાઉન્ટ ઓફ ઇન્ફોર્મેશન વિથ લેસ એક્સપેન્સ. By this method, investigator can get information from respondents of those areas where it might be difficult to reach personally or by telephone. Disadvantages: when respondents are illiterate or non-cooperative. હવે સિચ્યુએશન ક્યાં થાય? જો સામે પહોંચે ભણેલો ના હોય તો ભરે કેવી રીતે ઇન્ફોર્મેશન? ઇમ્પોસિબલ. અથવા ઓછું ભણેલો હોય અથવા ખબર ના પડે, રાઈટ? ધીસ મેથડ બીકમ્સ યુઝલેસ. સમટાઈમ ઇન્ફોર્મેશન પ્રોવાઇડેડ બાય ધ રિસ્પોન્ડન્ટ્સ મે નોટ બી કરેક્ટ ઓર ધે મે રિટર્ન ઇનકમ્પ્લીટ ઓર બ્લેન્ક ક્વેશ્ચનર ટુ ધ ઇન્વેસ્ટિગેટર. એટલે ખાલી ને ખાલી પાછી આવે એવી ને એવી, રાઈટ? દેર મે બી અ લોસ ઓફ ક્વેશ્ચનર ઓર ડિલે ઇન ગેટિંગ ધ ઇન્ફોર્મેશન બીકોઝ ઓફ ધી લેઝીનેસ ઓફ રિસ્પોન્ડન્ટ. રિસ્પોન્ડન્ટ લેઝીનેસ વાળો હોય, આળસુ, જવાબ દેને કોણ આપે જવાબ યાર? હવે બધા જવાબ જ છે ને. હવે આવા તો કેટલાય લોકો આવે, રાઈટ? આપણે કેટલા યાર, કરવું હશે જ કરશે એને, રાઈટ? ધીઝ આર સો મચ આન્સર્સ, રાઈટ? એન્ડ ડ્યુ ટુ ધેટ વી આર નોટ એબલ ટુ ડુ ઇટ પ્રોપરલી, નોટ ગેટિંગ આન્સર પ્રોપરલી. દેર ઇઝ અ લેક ઓફ આસિસ્ટન્સ ઓર અ પર્સન હુ ક્લેરિફાઈઝ ધ ઇન્સ્ટ્રક્શન્સ or gives explanation of questions that may arise. Hence, there is a possibility of misinterpretation of questions. Questions keva thai? Misinterpret thai. Samjhave nahi koi to khabar na pade to kadach koi khoto answer lakhai jaye. Evu possible chhe. Now questions, questioner by enumerator. In this method, enumerators themselves contact the respondent. Ye chatte jaye. And get response to the questions. Enumerator himself fills the questionnaire. Thus, the difference between the earlier method and this method is that in earlier method, questionnaire is sent to the respondent by post, whereas in this method, enumerators carry the questionnaire and personally meet the respondents. Here, the enumerator should be enthusiastic, polite, honest, and efficient in their work so that they can extract correct answer
to the questions by providing relevant and supplementary information to the respondents. The enumerator are also instructed to create friendly atmosphere without entering into any controversy or showing any disrespect towards the respondent. Right? Means એને એક એવું એટમોસ્ફિયર બનાવવું પડે એ જાય કેમ છો મજામાં આ તમારા માટે એક ગિફ્ટ છે અમે રિસ્પોન્સ આપે એના માટે લઈને આવ્યા છીએ તમે પહેલા જ કંઈક આપો ને સામેથી એટલે પહેલો કોઈ બી માણસ લેવા વાળો હેપી થઈ જાય કે તમને ભાઈ એક ગ્લાસ પાણી આપું તડકેથી આવ્યા છો રાઈટ આવું રિસ્પોન્ડ કરીએ આપણે સારો રિસ્પોન્સ આપીએ ને કોઈ તમને કંઈક આપી જાય તો રાઈટ દરેક માણસ એવું હોય લેવું બધાને ગમે આપવું જલ્દી ના ગમે એટલે આપવા વાળો તો બહુ જ સારો લાગે રાઈટ એટલે એ તમારી પાસેથી ઇન્ફોર્મેશન તમે એક આ એટમોસ્ફિયર બનાવ્યું કહેવાય રાઈટ એટલે સૌથી પહેલા ક્લાસીસની અંદર તમને બુક્સ આપવામાં આવે આ બધું સપ્લાય કરવામાં આવે એટલે એક આખું એટમોસ્ફિયર કેવું ક્રિએટ થઈ ગયું પોસિબલ ના સર એ તો સૌથી પહેલા હજુ તો અમે ફીએ બી નથી ભરી અને અમને ચોપડાને બધું આપી દીધું દેટ વિલ ક્રિએટ અ ગુડ એટમોસ્ફિયર પછી ત્યાં નેગેટિવિટી ના હોય સ્ટુડન્ટ કેન અન્ડરસ્ટેન્ડ કે કોઈ આખી દુનિયામાં કશું એમને એક રૂપિયો આપતો નથી સાહેબને મળવાની ફી આપવી પડે છે એમને મળવું હોય ને તો પહેલા 2000 ડિપોઝિટ ભરો પછી તો સાહેબ મળે થાય છે ને એવું રાઈટ એની જગ્યાએ આ તો આપે છે તો દેટ ક્રિએટ્સ અ વેરી ગુડ ઇમ્પ્રેશન એટલે આવું તમારે ઇન્યુમરેટર તરીકે સારી ઇમ્પ્રેશન ક્રિએટ કરવી પડે એક વાતાવરણ બનાવવું પડે ફ્રેન્ડલી ઇમ્પ્રેશન કેટલા કેમ છો બધા સરસ ઘર છે તમારું બહુ ફાઇન છે આવા બે ચાર આ પેલી બટરિંગ નથી તમારી લેંગ્વેજમાં પણ આ શું છે એક પોઝિટિવ એટમોસ્ફિયર છે જે તમને સારા આન્સર મેળવવામાં હેલ્પ કરે છે નાઉ એડવાન્ટેજીસ ધ કમ્પ્લીટ કરેક્ટ એન્ડ મોર રિલેવન્ટ ઇન્ફોર્મેશન કેન બી ઓબટેન્ડ from the respondent by selecting proper enumerators. તમે જેને મોકલો છો એ સરસ તૈયાર થયેલો હોવો જ જોઈએ. સરસ તૈયાર થયેલો મતલબ ટાઈ હોય એવું કમ્પલસરી નથી પણ વાળ ઓળેલા ડિસન્સી હવે તમારા જેવા અત્યારના મુર્ગા કટવાળો કોઈ ક્યાંય જઈને ઉભો રહે ને તો કોઈ માણસ પહેલા તો કાઢી જ મૂકે સાવ જંગલી જેવો છે કે નીકળ અહીંથી વાળનાય ઠેકાણા નહોતા એને કે આવું થાય એટલે જ્યારે જાઓ ત્યારે એક ડિસન્સી ક્રિએટ હોય ઇંગ્લિશ થોડું સરસ આવડતું હોય રાઈટ આ રીતે ટ્રેન કરેલા સારા માણસને તમારે આ રિસ્પોન્સિબિલિટી આપવી પડે સેકન્ડ પોઈન્ટ ઇન્યુમરેટર કેન ગેટ પ્રોપર ઇન્ફોર્મેશન બાય ગિવિંગ પ્રોપર એક્સપ્લેનેશન ટુ ધ રિસ્પોન્ડન્ટ હુ આર ઇલિટરેટ ઓર નોટ કોઓપરેટિવ અભણ ના હોય ખબર ના પડે તો એને બીજી ત્રીજી રીતે સવાલ પૂછતા આવડવો જોઈએ રાઈટ હા ફેરવીને યસ એક્ઝેક્ટલી અને એની લેંગ્વેજમાં પૂછવો પડે એટલે ભલે તમે એક્સેલન્ટ ઇંગ્લિશ બોલતા હોય પણ જ્યારે તમારે કોઈની પાસેથી ઇન્ફોર્મેશન લેવી છે તો તમારે એની લોકલ લેંગ્વેજમાં જ વાત કરવી પડે તો એનાથી એ વધારે સારો રીતે તમને કોઈ બી સવાલનો જવાબ કમ્ફર્ટ ઝોનમાં આવી જાય એક્ઝેક્ટલી વેરી ગુડ એ કમ્ફર્ટ ઝોનમાં આવી જાય કે ના બરાબર છે આ એટમોસ્ફિયર ઓકે છે ઇન ધીસ મેથડ દેર ઇઝ નો પ્રોબ્લેમ ઓફ લોસ ઓફ ક્વેશ્ચનર ઓર ઇનકમ્પ્લીટ આન્સર કારણ કે માણસ જાતે જ ગયો છે કશો લોસનો પ્રશ્ન જ નથી રાઈટ ધ ઇન્ફોર્મેશન ઓબટેન ઇઝ મોર રિલાયબલ વધારે રિલાયબલ છે વધારે સારી છે ડિસએડવાન્ટેજ સમટાઈમ્સ ઇટ ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ ટુ ગેટ એક્સપર્ટ ઇન્યુમરેટર ઇન અ સફિશિયન્ટ નંબર તકલીફ એ છે કે આવું સમજવાવાળા સારા માણસો નથી પહેલો પ્રોબ્લેમ સેકન્ડ ઇઝ ડ્યુ ટુ લાર્જ નંબર ઓફ ઇન્યુમરેટર રેમ્યુનરેશન પેડ ટુ ઇન્યુમરેટર ઇન્ક્રીઝ એટલે કોસ્ટ વધી જાય છે કોસ્ટ ઇન્ક્રીઝ એટલે પૈસા મેટર કરતા હોય તો આ મેથડ ના કામમાં આવે રાઈટ થર્ડ વન ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટાસ્ક ટુ ટ્રેન ધ અનટ્રેન્ડ ઇન્યુમરેટર ફોર ધ ઇન્ક્વાયરી ઇવન આફ્ટર ટ્રેનિંગ ઇટ ઇઝ નોટ પ્રોપર ટુ બિલીવ ધેટ ધે વિલ વર્ક સ્કિલફુલી ઓનેસ્ટલી ઓર એફિશિયન્ટલી હેન્સ સમટાઈમ્સ ધ ઇન્ફોર્મેશન કલેક્ટેડ બાય ધેમ મે નોટ બી રિલાયબલ ડિસઓનેસ્ટ માણસ હોય નીકળ્યો હોય ને તો રસ્તામાં ક્યાંક બેસે બધી જગ્યાએ ક્યાં ફરવું 5-10 ક્વેશ્ચનર જાતે અલગ અલગ આન્સરો લખી નાખે
હા તો બધી એ ક્યાં જોવા ગયો છે, થોડી રસ્તામાં બધે સીસીટીવી હોય, કોઈ બી જગ્યાએ ઓટલા પર બેસીને એને ભરી નાખી પોતાને ગમતી ઇન્ફોર્મેશન બધી, રામજીભાઈ શ્યામજીભાઈ કાનજીભાઈ કરીને, રાઈટ? કોણ જોવા ગયો, કયો શ્યામજી, કયો રામજી, કયો કાનજી? નો વન, રાઈટ? તો આ ડિસઓનેસ્ટી છે, એટલે પ્રામાણિકતાથી બધી જગ્યાએ જાય નહીં, બરાબર, પોતાની જાતે ભરી દે, તો પછી આ ઇન્ફોર્મેશન કેવી આવે? નોટ રિલાયબલ, ખોટી. This method becomes unsuitable when the respondents are spread over a wide area. In this circumstance, cost and time of inquiry increase. એટલે તમારે કોઈ સ્પેસિફિક નાની યુનિટ પર કે નાના એરિયામાં કામ કરવું છે તો કદાચ આ ઇઝી છે, પણ જો એરિયા તમારો બહુ જ મોટો છે તો આ ઇન્ફોર્મેશન, આ મેથડ કામમાં ના આવે. Enumerators have to adjust with the convenient time of respondents, or sometimes enumerators have to visit 2 to 3 times to the same respondents. As a result, it becomes difficult to finish the inquiry within the stipulated time, decided time, right? Now, among the 3 methods of collecting primary data discussed earlier, there is no definite rule for using particular method. Selection of method of inquiry mainly depends on the following aspect. First, spread of area under inquiry. હવે આ આખી જે મેથડ છે એ 5 અલગ અલગ 6 અલગ અલગ પોઈન્ટ પર ડિપેન્ડ છે. ફર્સ્ટ વન, સ્પ્રેડ ઓફ એરિયા, ભાઈ કેટલા એરિયામાં કામ કરવું છે. પર્પઝ ઓફ ઇન્કવાયરી, તમારો પર્પઝ શું છે ઇન્કવાયરીનો, એ સ્પેસિફાય કરવો પડે. મોનેટરી પ્રોવિઝન, પૈસા કેટલા છે ખિસ્સામાં, ઇમ્પોર્ટન્ટ છે, મની મેટર્સ. ટાઈમ ફ્રેમ, કેટલા ટાઈમમાં કામ કરવું છે, જો ટાઈમ ઓછો હોય તો પછી તમારે શું કરવું પડે, ક્વેશ્ચનર મોકલી દેવી પડે ફટાફટ, જો ટાઈમ વધારે હોય તો ઇનોમરેટર્સ રાખો, દૂર સુધી જઈ શકે. પોસિબિલિટી ઓફ ગેટિંગ એક્સપર્ટ ઇન્યુમરેટર, કેટલા જોઈશે એ નક્કી કરવું પડે. એન્ડ ધ સ્ટાન્ડર્ડ ઓફ એક્યુરસી, કેટલા લેવલની એક્યુરસી, એટલે 50, 60, 70% સુધી એક્યુરસી હોય તો ઇટ્સ ફાઇન, તો તમે પછી ઇન્યુમરેટર્સ નોર્મલ પસંદ કરી શકો. તમારે 100% એક્યુરસી જોઈએ તો એકદમ ભણેલો, MBA થયેલો, હોશિયાર, ઇંગ્લિશ આવડતું હોય એવા માણસને અપોઈન્ટ કરવો પડે, તો પછી 25,000 પગાર બી આપવો પડે એની સામે, રાઈટ? યસ, એટલે એ બધા આસ્પેક્ટને કન્સિડર કરીને તમારે આ કામ કરવું પડે. ક્લિયર ધીસ ક્વેશ્ચન ટુ એવરીવન? આકાશ, ધ્વનિ, હીર, કેતવી, યસ સર, તનિષા, યસ યસ, ઓકે. નાઉ પ્લીઝ કલેક્ટ યોર નોટબુક્સ એન્ડ books which I have to provide. Yes. You Kumar Prakashan tomorrow, right sir? Okay sir. Now sources of secondary data, there are 2 main sources of secondary data, first published and second unpublished. Secondary data from published sources, government publication, there are number of central and state government organization which collect statistical data and publish their findings in the interest of public. Now, secondary data, sources of secondary data, there are 2 main sources of secondary data, published and unpublished. First, government secondary data from published sources, government publications. What is government publication? Understand, there are so many abbreviations used here. If you wish to write, write it down or underline in your textbook. At least underline in your textbook. There are a number of central and state government organization which collect statistical data and publish their findings in the interest of public. Some government publishers provide data on a periodical and regular basis. For example, Central
statistical organization, CSO. Underline, Central Statistical Organization, CSO. National Sample Survey Organization, NSSO. NSSO. Office of Registrar, Central and Census Commissioner of India. ORGCCI, Indian Council of Agriculture Research, ICAR. Statistical Abstract of Gujarat State, SAGS. Statistical Outline, Gujarat State. Socio-Economic Review, Gujarat State. આ બધી અલગ અલગ ઓર્ગેનાઇઝેશન સંસ્થાઓ છે કે જે અલગ અલગ ઇન્ફોર્મ ગવર્મેન્ટ માટે ડિફરન્ટ સ્ટેટિસ્ટિકલ ડેટા કલેક્ટ કરવાનું કામ કરે છે. પછી એ પોપ્યુલેશન હોય કે બીજી કોઈ બી રીતની અલગ અલગ ઇન્ફોર્મેશન હોય, રાઈટ, એ બધું આ ઓર્ગેનાઇઝેશન કામ કરે. એગ્રીકલ્ચરનો સર્વે કરે. તમે ઘણી વાર નથી સાંભળતા કે અત્યારે ફાર્મર્સને વાવાઝોડું આવ્યું તાવતે એના કારણે ગવર્મેન્ટે સર્વે કરાયો કે કોને કેટલું નુકસાન થયું, તો સર્વે કોણ કરવા જાય? એ આ બધી સંસ્થાઓ થાય, આ બધા ઓર્ગેનાઇઝેશન થાય. એને ગવર્મેન્ટને રિપોર્ટ આપે કે આટલા ફાર્મર્સને આટલું નુકસાન છે, આ એરિયામાં આટલું ડેમેજ છે, આ એરિયામાં આટલું નુકસાન છે, આ ક્રોપને ડેમેજ થયું છે. અને બધાને, એટલે દરેક વિલેજ બાય વિલેજ જાય, તલાટી પાસેથી વિલેજના બધી ઇન્ફોર્મેશન કલેક્ટ કરે, ખેડૂતના નામ સાથે અને ડેટા સાથે, અને બધી ઇન્ફોર્મેશન ગવર્મેન્ટને આપે. એટલે ગવર્મેન્ટ એના પૈસા રિલીઝ કરે દરેકને આપવા માટે. એટલે આખું આનું, હા, યસ, ઇટ્સ અ ટ્રીમેન્ડસ વર્ક, રાઈટ. એન્ડ વોટ આઈ વોઝ ટોકિંગ અબાઉટ યુ, MSW, માસ્ટર્સ ઓફ સોશિયલ વેલફેર, ઇઝ ઇન્વોલ્વ ઇન ઓલ ધીસ એક્ટિવિટી. સો ઇટ ઇઝ અ ગ્રાઉન્ડ લેવલ વર્ક, એકચ્યુઅલ વી કેન સે, રાઈટ. એટલે પબ્લિકના કોન્ટેક્ટમાં આવીને કામ કરવાનું છે સોશિયલ વેલફેરનું. એ આ ડિગ્રી છે જે નવી સ્ટાર્ટ થઈ છે છેલ્લા લગભગ 6-7 યર્સથી. MSW, માસ્ટર્સ ઓફ સોશિયલ વેલફેર, એટલે જેને સેવા પણ કરવી છે, પૈસા પણ કમાવા છે, અને સેટિસ્ફેક્શન પણ લેવું છે. આ ત્રણેય એક સાથે કરવું છે એવા લોકોને માટે આ ડિગ્રી છે MSW. નેક્સ્ટ, ફ્રોમ ધ પબ્લિશ ડેટા ઓફ સચ ગવર્મેન્ટ બોડીઝ, ધ ઇન્ફોર્મેશન અબાઉટ હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ નંબર, ઇમ્પોર્ટ એક્સપોર્ટ, vital statistics, agriculture statistics, results of population census can be obtained. Now, second is semi-government publication. Semi-government publication, first is LIC, Life Insurance Corporation of India. એ સરકારને ડેટા આપે કોનો કેટલો ઇન્સ્યોરન્સ છે. હવે વર્ષે 6 લાખ ને 10 લાખ નો ઇન્સ્યોરન્સ ઉતરાયો હોય અને ટેક્સ 0 ભરતા હોય તો સરકારને ખબર પડે જ છે ગવર્મેન્ટને કે આ ભાઈ કમાય છે બાપુ, પણ આપણને આપતા નથી. હા, હી નોઝ એવરીથિંગ. એક્સેટ્રા રેગ્યુલરલી પબ્લિશ વેરિયસ ટાઈપ્સ ઓફ ઇમ્પોર્ટન્ટ ડેટા. નાવ ઇન્ટરનેશનલ પબ્લિકેશન. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન લાઈક યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, UNO, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, IMF, રાઈટ. યુનો શું કરે છે બધાને ખબર છે. એના અલગ અલગ કાઉન્સિલ 6 ગ્રુપ છે, ડિફરન્ટ સિક્યોરિટી કાઉન્સિલ, વર્લ્ડ બેંક, આ બધું યુએન નો જ પાર્ટ છે. IMF, રાઈટ. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, ILO, પબ્લિશ ધેર ઇમ્પોર્ટન્ટ ડેટા. હવે અલગ અલગ લેબર ઓર્ગેનાઇઝેશન આખા દુનિયામાં લેબરના રિલેટેડ વર્ક કરે છે, એટલે એનો ડેટા પબ્લિશ કરે. એવી રીતે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, FAO, એ ફૂડને લગતો કેવી પરિસ્થિતિ છે. યુનેસ્કો, યુનિસેફ હોય તો એ કલ્ચરને લગતો ડેટા પબ્લિશ કરે, કયા હેરિટેજ સિટી છે, ક્યાં કેવી સિચ્યુએશન છે, આ બધું જ, એવરીથિંગ, રાઈટ. રિપોર્ટ્સ ઓફ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ લાઈક અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન, અટીરા, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, PRL, અમદાવાદ, સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ લેબોરેટરી, ભાવનગર, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ, દિલ્હી, નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ, ન્યૂ દિલ્હી, પ્રોવાઇડ ડેટા ઇન ધેર પબ્લિકેશન્સ.
local self-government institutions and autonomous educational institution, municipal corporations, Jila Panchayat, and agricultural university published their annual report. આ બધા પોતાનો એન્યુઅલ રિપોર્ટ મોકલે. બરાબર, ઓટોનોમસ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુટ એટલે ફોર ઇન્સ્ટિટ્યુશન મીન્સ GLS ગ્રુપ, ગુજરાત લો સોસાયટી, અમદાવાદ એજ્યુકેશન સોસાયટી AES, ગુજરાત યુનિવર્સિટી, આ બધાના પોતાના રિપોર્ટ્સ બી હોય. એટલે એ પણ ડેટા થયો, રાઈટ? કેટલી ફી કલેક્ટ કરે છે, કેટલી સ્ટુડન્ટને ફેસિલિટી આપે છે, કયા કયા એક્સપેન્ડિચર કરે છે, આ બધી ઇન્ફોર્મેશન ભરેલી હોય એની અંદર રિપોર્ટ્સમાં. મ્યુનિસિપલ કોર્પોરેશન AMC હોય તો એનો પોતાનો રિપોર્ટ્સ હોય, તમને એન્યુઅલી જોવા મળી શકે, રાઈટ? Publication of Business and Commerce Organization. Federation of Indian Chambers of Commerce and Industry published the journal Economic Trend. Institute of Chartered Accountant of India published the journal. એટલે આખી એક ઇન્ફોર્મેશન અવેલેબલ થાય. હું તમને એક રિપોર્ટ બતાવું જેનાથી તમને ખ્યાલ આવે રિપોર્ટ્સ કેવા હોય. મારી પાસે અત્યારે એક સોશિયલ ઓર્ગેનાઇઝેશન એટલે NGO નું રિપોર્ટ છે. મારી પાસે NGO નું નામ છે સમસ્ત મહાજન ચલો કુછ અચ્છા હો જાય, ટાઇટલ છે, રાઈટ? કોરોના મહામારી મેં રાહત હેતુ. હવે એમણે અત્યાર સુધીમાં જેટલા વર્ક કર્યા આ કોરોનાના એક વર્ષમાં, એમણે એનું આખું એક રિપોર્ટિંગ તૈયાર કર્યું છે. કયા કઈ જગ્યાએ છાશ વિતરણ કર્યું, બરાબર, બટરમિલ્ક શરબત આપ્યા, કેટલી જગ્યાએ વરસાદ માટે પાણીમાં ખાડા ખોદાવડાયા, તળાવ બનાવવા માટે, લેક બનાવવા માટે ગામડે ગામડે, રાઈટ? એવી રીતે બધી ઇન્ફોર્મેશન, કેટલા લોકોને ફૂડ સપ્લાય કર્યું કોરોનાની અંદર, બરાબર, મિલિટરીને કઈ કઈ જગ્યાએ આસિસ્ટન્સ આપી, હેલ્પ કરી, પછી જે બહુ કમાતા ના હોય એવા ફેમિલીઝ હોય એ બધાને અનાજની કીટને બધે પ્રોવાઈડ કર્યું આખી. આ બધા ડિફરન્ટ ડિફરન્ટ ભોજન રથ, એટલે મહાવીર ભોજન રથ નામનો ભોજન રથ ચલાવે છે, એ ફરતો જાય આખા, જ્યાં જ્યાં ઉભો રહે અને જેને જેને ભોજન જોઈએ ત્યાં એમાંથી મળી જાય. એટલે આખો એક રેકડી વાળો હોય, જે તમે અત્યારે ઢોસા ખાઓ છો ને, બરાબર, ઢોસા વાળો શું કરે, એક જગ્યાએ ઉભો રહે ને એની પેલી વેન લઈને મોટી, અને વેનમાં ઢોસા સપ્લાય કરે, આવી વેન લઈને બધી જગ્યાએ અલગ જગ્યાએ ફરે અને ફૂડ સપ્લાય કરે થ્રુ આઉટ ધ ડે. જો આખું એનું આખું, તો આ શું થયો, મારા માટે રિપોર્ટ થયો, મને એના પરથી ઇન્ફોર્મેશન મળશે બધી કામની. ભલે ઇટ ઇઝ સેકન્ડરી રિપોર્ટ, મેં પ્રિપેર નથી કર્યો, બટ આઈ કેન યુઝ ફોર ધેટ. કયા કયા અલગ અલગ કામનો કામ થાય એ બધું તમને હું આમાં બતાવી શકું. આઈ કેન ડૂ ધેટ. એટલે આવા અલગ અલગ બહુ જ બધા ટાઈપના જુદા જુદા કામો આની અંદર બતાવેલા હોય, રાઈટ? સો ધીસ ઇઝ અ રિપોર્ટ. આ મારા માટે એક સેકન્ડરી ડેટા છે, ઇન્ફોર્મેશન છે, જેના પરથી મને ઘણું બધું જાણવા મળે છે. ક્લિયર? યસ એવરીવન. યસ સર. ઓકે, નાઉ પોઈન્ટ નંબર 7. એટલે આવી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બી એક આખી જર્નલ બહાર પાડે, ઇકોનોમિક ટાઈમ્સ, ન્યૂઝપેપર્સ, આ બધું જે છે એમાં જ આવે. નાઉ ન્યૂઝપેપર્સ એન્ડ પીરિયોડિકલ, એટલે કોઈ બી ઇન્ફોર્મેશન આપણને ન્યૂઝપેપરમાંથી મળે. The data regarding economics, commerce, business, sports, etc. can be collected from the different newspapers and periodical like Economic and Political Weekly, EPW, Commerce, Business Today, Financial Express, etc. These are also important source of getting secondary data. Now, secondary data from unpublished sources. Unpublished sources kone kevay? લેટ મી ગીવ યુ બેસ્ટ એક્ઝામ્પલ. મારી સ્પાયરલ વાપરી તમે છેલ્લા આટલા વર્ષોમાં? હવે એ સ્પાયરલ હું ક્યાંય કોમર્શિયલી સેલ કરું કોના માટે હોય? તો એ ડેટા કેવો કહેવાય? અનપબ્લિશ. તમારા જેટલા પેપર લઉં એ કેવા કહેવાય? અનપબ્લિશ. જેને મેં ક્યાંય બહાર પાડ્યા નથી, મારા ઇન્ટરનલ યુઝ માટે છે. દેટ ઇઝ ઓલ અનપબ્લિશ ડેટા. પણ એ બી ઇન્ફોર્મેશન તો આપે, રાઈટ? સો સમ ઓફ ધીસ સ્ટેટિસ્ટિકલ ડેટા મે નોટ બી પબ્લિશ સમટાઈમ્સ. So,
Sometimes some of the statistical data may not be published. Sometimes the data may be drawn on a request from the unpublished internal records of private and public organization, which are prepared for their reference. For example, salary of employee, their length of service, their educational level, data regarding investment of mutual funds in public and private sector companies, PhD, this of various university, etc. Now, precautions while using secondary data. A careful scrutiny must be done before using secondary data. The reason is that such data may be erroneous of inadequate sample size or may not be suitable with the purpose of inquiry. Such secondary data may not be useful for statistical analysis. Drawing conclusion and inferences from analysis. Therefore, before using such data, the following precautions should be taken. Before using the secondary data, it should be verified as to who has collected the data and from where the data is collected. Kyaathi collect ho ne kone kare? Data obtained from records of private organization may be less reliable, as private organization collect data according to their own ideology and prejudices. Government mein una thai, kyunki ema prejudice na chale public che, right? Private to potani rite collect karto, etle ema firpar ke koi gotala hovani. Definitely possibility. The purpose of collecting data must be relevant to the purpose of study. Otherwise, data will be of no use. Collected data must not be too old. It should be relevant with the current time period. For example, price of grains, gold, petrol, etc. Before using the secondary data, the matters regarding scope of data, region for which the data are collected, and definition of the terms used in the data should be ascertained. Direct use of estimated data should be avoided. Estimate given in the data may be wrongly calculated. Now, the method of collection of data should be known so that investigator becomes familiar with its advantage and disadvantage. To get proper benefit of secondary data, it should be used with the above precautions. Clear, everyone? Yes, sir.